नेक्स्ट आठमी तारीखे 8 मार्च दिवसे शिवरात्रि दिवसे वडोदरा शहर खाते शिवजी की सवारी खूबज मोटा लेवल पर एक फेस्टिवल उजवामां आवे छे, जेमां शिवजी की सवारी प्रोसेशन निकले छे। अने आज प्रोसेशन छे रणमुक्तेश्वर महादेव मंदिर थी लई निकळीने कैलासपुरी सुधी पहोंचे छे। आ दरमियान में पुलिस तरफ थी पूर्ण व्यवस्था करवामां आवे छे बंदोबस्तनी। आज बंदोबस्त है ये बपोरे शुरू थशे अने रातना मोड़े सुधी आ बंदोबस्त चालतो होय छे, जेमां वडोदरा शहरना एडिशनल सीपी 5 DCP अने ACP अने PI साथे टोटल 5 SRP नी कंपनी अने 700 जेटली होमगार्ड साथे आ बंदोबस्त लागशे। अने साथे साथे आ जे बंदोबस्त छे एना अगाउनी अत्यारथी अमे रिहर्सल नी पण तैयारी करी लीधी छे। साथे साथे ढाबा पॉइंट चेकिंग, डीप पॉइंट चेकिंग अने जेटला पण ट्रबल मॉंगर्स छे, असामाजिक तत्वो छे, एनुं लिस्ट पुलिस तरफथी बनाववामां आवेलुं छे। अने आ असामाजिक तत्वों पर अत्यारथी वॉच राखी देवामां आवी छे क्राइम ब्रांच द्वारा, अने एमनी तमाम प्रवृत्तिओ पर वॉच राखीने अटकायती पगला लेवाना अने जे पण प्रिवेंटिव एक्शन लेवाना रहेशे ए करवामां आवशे। SRP ની કંપની અમારા તરફથી અને હોમગાર્ડ્સ માંગવામાં આવેલી છે। મેડમ, હમણાં નવાપુરામાં પથ્થરમારોની ઘટના બની છે અને એના નજીકથી જ આપણે શિવરાત્રિ શિવજી કી સવારી નીકળવાની છે, તો એને કોઈ ખાસ બંદોબસ્ત? અત્યારેથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મેં કીધું એ પ્રમાણે અસામાજિક તત્વો ઉપર નજર રાખવામાં આવી રહી છે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ કરતા હશે, સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે કે આ કોઈ પણ આ પ્રકારનો મેસેજ કે એવો પાસ થતો હોય, અને પોલીસ દ્વારા ઓલરેડી ડીપ પોઈન્ટ્સ અને ઇન્ટરનલ પોઈન્ટ્સ રાખવામાં આવશે જેથી આવી પ્રકારની કોઈ પણ સંભાવનાઓને એ કરી શકાય। ડ્રોન તરફથી આ જે પણ વિસ્તાર છે એની અંદર જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવામાં આવશે। મેડમ, ખાસ કરીને આ જ્યારે યાત્રાઓ કે નીકળતી હોય છે દરમિયાન ચોર ચોકટા બહુ એક્ટિવ રહેતા હોય છે, એની માટે સ્પેશિયલ જેમ કે હિસ્ટ્રી એવું કંઈ કાળા પાવશે, કારણ કે ઘણી બધી ફરિયાદ પર્સ ચોરીની બધી નોંધાતી વગેરે રહેતી। અમારા તરફથી જે સિવિલમાં પોલીસ હશે એ લોકોની વચ્ચે ફરતી હશે અને હા, અને શી ટીમ પણ અમારી સતત જે આખું પ્રોસેશન હોય છે એમાં રહેતી હોય છે। અમે બધાને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના પર્સનલ બિલોંગિંગ્સનું ધ્યાન રાખે અને તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। આવા સમયે અમારે જોયેલું છે કે કદાચ આ રીતનો બનાવ બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં નથી આવતો, અને પછી પાછળથી જે ફરિયાદ આવતી હોય છે તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે તો અમારી ક્રાઇમ બ્રાન્ચની SOGની ટીમ દ્વારા એના ઉપર તુરંત એક્શન લેવામાં આવશે। હેલ્મેટ, લાઠી અને બ્રેથ એનાલાઇઝર પણ અમે અમુક અમુક ટ્રાફિક પોઈન્ટ ઉપર રાખતા હોઈએ છીએ, પણ આપે કીધું એ પ્રમાણે બોડી વોર્ન કેમેરાનો મેક્સિમમ યુઝ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ડ્યુરિંગ પ્રોસેશન ધ્યાનમાં આવે તો એનો ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ કરીને અમે લોકો આગળ વધીશું। મેડમ, હોસ્પિટલો સાથે કોઈ ચર્ચા થઈ છે? કારણ કે ઘણી વખત એવા બનાવો બનતા હોય કે ગયા વર્ષે બનેલો એક વ્યક્તિને એટેક આવી ગયેલો, ક્યાંક એવી કોઈ વ્યવસ્થા પોલીસ અને એનું કોઓર્ડિનેશન થયું હોય? આપનું જે સજેશન છે મને યોગ્ય લાગે છે। આમ પણ અમે લોકો જ્યારે આવા બંદોબસ્ત હોય છે ત્યારે મેડિકલની ટીમને અવેર કરતા હોઈએ છીએ અને એ લોકો પોઈન્ટ લગાવતા હોય છે, પણ હવે ડ્યુરિંગ પ્રોસેશન પણ અમે આ વસ્તુનું તકેદારી રાખીશું।